વેલકમ બેક. તો વલસાડના ધરમપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈએ. જે લાભ મળવા પાત્ર છે એ ડાયરેક્ટ બેંકમાં ટ્રાન્સફર થાય છે. ગેસના કનેક્શન હતા એલપીજીના 9.6 કરોડ આજે એલપીજી કનેક્શન યોજનાના આધારે બધાને મળ્યા છે. હમણાં જ અહીંયાથી ગણપતભાઈ કહેતા હતા એમ 80 કરોડ લોકોને અન્ન યોજના હેઠળ આ કોરોના કાળમાં દરેકનું ધ્યાન રાખી અને દરેકને અનાજ પહોંચાડ્યું છે. કોરોના જેવી મહામારી અને એ મહામારીમાં પણ આપણે જોયું છે કે મોટા મોટા દેશ કે જેના આપણને એમ હતું કે આ લોકો આ મોટા દેશ તો પહોંચી વળે, એ લોકોએ એમની પ્રજાને એમના હાલ ઉપર છોડી દીધા. પણ માનીય નરેન્દ્રભાઈએ આપણને બધાને સાથે રાખી અને બધાના પ્રયાસથી આ કોવિડ જેવી મહામારીમાંથી બધાને બહાર કાઢે અને કોઈને ભૂખ્યા ના સૂવું પડે એના માટે પણ આ 80 કરોડ લોકોને અન્ન યોજના હેઠળ મફત અનાજ પહોંચાડ્યું છે. આ જે સરકારી યોજનાઓ અને નાનામાં નાના માણસનું ધ્યાન રાખવું, ગરીબ કલ્યાણના 9 વર્ષ એટલે 3 કરોડથી વધારે આવાસો બનાવ્યા છે, સાથે સાથે 11.72 કરોડ શૌચાલયો બનાવ્યા. કેટલા વર્ષો પછી આપણને એમ થાય કે ભાઈ આ યોજના આપણે બનાવવી પડે અને એ યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડે. મેડિકલ ક્ષેત્રની જયારે વાત હતી ને તેમાં એક વસ્તુ મારે રહી ગઈ કે અત્યારે દેશ ખાતે આપણે ગુજરાતમાં કર્યું એમ દેશમાં પણ મેડિકલ સીટો જે 7 દાયકામાં 82,466 મેડિકલ સીટો હતી એ આજે 1,52,129 થઈ. 9 જ વર્ષમાં 69,663 સીટો વધારી. 9 જ વર્ષમાં 16 આઈઆઈટી હતી આજે 23 થઈ, 13 આઈઆઈએમ હતી એ આજે 20 થઈ. એટલે 9 વર્ષમાં 7-7 આ બંને વધાર્યા છે. યુનિવર્સિટીઓ 723 હતી એ અત્યારે 1,113 યુનિવર્સિટી થઈ. 7 દાયકામાં 723 અને આ 9 વર્ષમાં આપણે એક દાયકો પૂરો નથી થયો અને એમાં 390 યુનિવર્સિટી બનાવી છે. એઇમ્સ 8 એઇમ્સ હતી આજે 23 થઈ છે, 15 એઇમ્સ વધારી. 7 દાયકામાં 8 એઇમ્સ અને 1 દાયકા પૂરો થતા પહેલા બીજી 15 એઇમ્સ બનાવી છે. આ ડેવલપમેન્ટનું વિઝન છે. આના સાથે જ્યારે આપણે સેવા કરી રહ્યા હોઈએ તો દરેકે દરેક ક્ષેત્રે દરેકે સૌથી વધારે લોન નાના ઉદ્યોગકારોને મુદ્રા યોજના હેઠળ આપી છે અને આ મુદ્રા યોજના હેઠળ જે ઉદ્યોગકારોએ લોન લીધી છે એમાંથી 50% લોકો એસસી એસટી ને ઓબીસી લાભાર્થી છે. અત્યારે સૌથી વધુ કેન્દ્રના મંત્રીમંડળમાં જો સૌથી વધુ સ્થાન જો એસસી એસટી ને ઓબીસીને મળ્યું હોય તો પહેલી વખત માન્ય નરેન્દ્રભાઈના શાસનમાં મળ્યું છે. અને હમણાં જ અહીંયાથી કીધું કે ભાઈ સૌથી સર્વોચ્ચ સ્થાન એટલે કે આપણા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી, એ પણ આપણને ખબર છે કે આપણા સમાજનું જનજાતિ સમાજ સમુદાયનું ગૌરવ છે. આ ગૌરવ જ્યારે આપણને મળ્યું હોય તો આપણે જે રીતે જે વિશ્વાસ આપ સૌએ મૂક્યો અને એનું પરિણામ આપણે જોયું છે કે એનું પરિણામ વિકાસ સ્વરૂપે આપણને પાછું મળ્યું છે અને ફરીથી આપણે સૌ સાથે મળી અને જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ નાનામાં નાના માણસને કેવી રીતે મુખ્ય પ્રવાહમાં લવાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. તો સાથીઓ, ભારત દેશને જ્યારે 75 વર્ષ પૂરા કરી અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે 5 સંકલ્પો જે માન્ય નરેન્દ્રભાઈએ
लीधा छे एमानो पहलो संकल्प एटले विकसित भारतनुं निर्माण, बीजो संकल्प एटले गुलामीनी मानसिकता छोड़वी, त्रीजो संकल्प एटले आपणी संस्कृतिना वारसानुं गौरव, चौथो संकल्प एकतानो, एक भारत श्रेष्ठ भारतनी प्रतिज्ञानो, अने पांचमो संकल्प एटले देशवासीओनी जवाबदारीओ माटेनो। एटले सौ साथे मळी सौना विकास अने सौना विश्वास अने सौना प्रयास थी आपणे आ पांच संकल्पो परिपूर्ण करवाना छे। अने अमृत काळमां आदरणीय वडाप्रधानशीना नेतृत्वमां देशना आदिजाति विस्तारो अने परिवारो माटेनो पण सुवर्ण काळ बनाईए ए अभ्यर्था साथे विरमू छू। भारत माता की जय, वंदे मातरम, जय जय गरवी। माननीय मुख्यमंत्रीश्रीनो खूब खूब आभार व्यक्त करू छू। आप सौने एक सूचना आपवानी छे के आजनी सभा पूर्ण थाय त्यारबाद भोजननी व्यवस्था राखेल छे अने आपणे ऊपर जईने भोजन करवानुं छे, अने ज्यां तमे भोजन करशो त्यां तमारा